ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भागवत कथा दृष्टांत अने रहस्य। वामन महाराज नी वात आपणे करी रह्या छीए। वामन महाराज ने त्रण चरण भरवा माटेनो वरदान आपवामां आव्युं। एमने ते सहर्ष स्वीकार्युं। पण बन्युं एवुं કે તેઓના એક ચરણમાં પૃથ્વીનું રાજ્ય આવી ગયું, બીજા ચરણથી બ્રહ્મલોક સમાપ્ત થયો, ત્રીજો પગ મૂકવાની જગ્યા રહી નથી। તે સમયે દૈત્યો વામનજી સાથે યુદ્ધ કરવા તૈયાર થયા કે અમારા ધણીને છેતરે છે। બલિરાજાએ કહ્યું, આ સમય પ્રતિકૂળ છે, શાંત રહો નહીતર માર પડશે। વામનજી કહે છે, તારા રાજ્યમાં મારા બે પગ સમાયા છે, ત્રીજો પગ ક્યાં મૂકું તે મને બતાવો। બલિરાજા તો વિરાટ રૂપ જોઈ ગભરાયા હતા। તે સમયે વિંધ્યાવલીએ કહ્યું, વિંધ્યાવલી એ સત્વગુણ છે, આ સર્વ તમારી ક્રિયાભૂમિ છે, આ શરીર ઉપર પણ જીવની સત્તા નથી, હક નથી, તો સંપત્તિ કે સંતતિ ઉપર હક ક્યાંથી હોય। વ્યવહારમાં દીન થઈને કાર્ય કરીએ તો સફળ થવાય। પરમાત્માએ કહ્યું, મારો એક પગ બાકી છે, બલિબંધનમાં આવ્યો છે, તેને બાંધો। બલિરાજાને બાંધવા તૈયાર થયા છે, પણ પતિની ભૂલ પત્નીએ સુધારી લીધી। વિંધ્યાવલી કહે છે, એમને બાંધશો નહીં, મારા પતિદેવની બોલવામાં ભૂલ થઈ છે, આ જીવ માલિક નથી મુનિમ છે, અજ્ઞાનથી જીવ સમજે છે કે હું માલિક છું, એમને બોલતા આવડ્યું નથી। નાથ, આ તો તમારી લીલા છે, નાથ તમને કોઈ દાન આપી શકે જ નહીં। મારા પતિ અભિમાનથી બોલ્યા છે કે મેં દાન આપ્યું છે, તમને કોણ દાન આપી શકે, અરે આપ તો સર્વના માલિક છો। કેટલાક સંપ્રદાયોમાં એટલા માટે તો દાનને ભેટ કહેવામાં આવે છે, ઈશ્વરને અર્પણ કરવામાં આવે તે દાન નથી ભેટ છે। નાથ, મારા પતિદેવની બોલવામાં ભૂલ થઈ ગઈ છે, માટે વંદન કરી હું ક્ષમા માગું છું। બલિમાં હજુ સૂક્ષ્મ અભિમાન રહી ગયું છે કે મેં બધું આપ્યું, તે દૂર કરવા વિંધ્યાવલી પોતાના પતિદેવને કહે છે, ગભરાશો નહીં, ઠાકોરજીને પ્રણામ કરો, ભગવાનને કોણ આપી શકે, તેનું જ આપેલું તેમને આપવાનું છે, આ શરીર હજુ બાકી છે, શરીર માટીમાંથી બનેલું છે, ભગવાનને કહો કે એક ચરણ બાકી છે તે મારા મસ્તક ઉપર પધરાવો। મસ્તક બુદ્ધિપ્રધાન છે, બુદ્ધિમાં કામ રહેલો છે, જીવ અને ઈશ્વરના મિલનમાં વિઘ્ન કરનાર કામ છે। ભગવાનનો ચરણ માથે આવે તો કોઈ સંતોનો હાથ મસ્તક ઉપર આવે એવું લાગે અને બુદ્ધિગત કામનો નાશ થાય તો બુદ્ધિ સુધરે। તન ધન અને મન ભગવાનને અર્પણ કરીએ તો તેના માથે ભગવાન ચરણ પધરાવે છે। મસ્તકમાં સૂક્ષ્મ રીતે કામ રહેલો છે, પરમાત્માના ચરણ અથવા હાથ આ મસ્તક ઉપર આવે તો સૂક્ષ્મ કામનો નાશ થઈ જાય। એટલા માટે તો ગોપીઓ બોલી હતી, શિરસી દેહી ન શિકર ગ્રહમ। ગોપીઓ પણ ગોપ ગીતમાં એ જ ભાવના કરે છે, અમારા મસ્તક ઉપર આપનો કરકમળ પધરાવો। ભગવાનને પ્રાર્થના કરીએ, તમારા ચરણ અમારા મસ્તક ઉપર પધરાવો। બલિરાજા બોલ્યા છે, પદમ તૃત્યમ કુરુ શિરણી મે નિજમ, મારા મસ્તક ઉપર આપનું ત્રીજું ચરણ પધરાવો અને મારી સકામ બુદ્ધિને નષ્ટ કરો। મારી ભૂલ થઈ, મેં કહેલું દાન આપનારો મોટો, દાન લેનારો હલકો, મને બોલતા ન આવડ્યું, ક્ષમા કરો પ્રભુ, મારું કાંઈ નથી, તમારું જ તમને અર્પણ કરું છું, નાથ અપરાધની ક્ષમા કરો, આપ ખરેખર અમ અસુરોના પરોક્ષ ગુરુ છો, કેમ કે અનેક રીતે મદાંધ થયેલા અમને મોટાઈથી પાડી અમારી આંખો આપે ખોલી છે। એવામાં બલિરાજાના પિતામહ પ્રહલાદજી ત્યાં આવી પહોંચ્યા।
પ્રહલાદજી ભગવાનને કહે છે, મારા પૌત્ર આ બલિને આપે ઇન્દ્રપદ આપેલું અને તે પાછું લઈ લીધું, સ્વર્ગનું રાજ્ય લઈ લીધું અને તેને લક્ષ્મીથી ભ્રષ્ટ કર્યો, તે તો આપે એના ઉપર મહાન અનુગ્રહ કર્યો છે એમ હું માનું છું. કારણ કે આપે કહ્યું છે, બ્રહ્મન યમુની ગૃહણામી તદ્વિષો વિધુનો મ્યહમ યન્મદઃ પુરુષઃ સ્તબ્ધો લોકમ માં ચાવમન્યતે. બ્રહ્માજી, હું જેના ઉપર કૃપા કરું છું તેનું ધન હું હરી લઉં છું, કારણ કે ધનને લીધે પુરુષ મદવાળો અને અભિમાની બને છે અને મારું અને લોકોનું અપમાન કરવા લાગે છે. દાન આપનારમાં અભિમાન ન આવવું જોઈએ. જે વંદન કરે છે એ પ્રભુને બંધનમાં રાખે છે. હરિ ઓમ.